નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સોનલ મણવર વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય આસપાસ પર્યાવરણ એમાં ચેપ્ટર બે જેમનું નામ છે કાનથી કાન એમના વિશે જોઈશું અને એમનો અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના વિશે થોડી વાત કરી લઈએ કે અહીંયા કોના કાનની વાત કરવામાં આવેલી છે એ આપણે જોઈશું ઓકે અહીંયા કોના કાનની વાત થાય છે એ પણ આપણે જોવાનું છે કે અહીંયા પક્ષીઓ અને પ્રાણીઓ ખાસ કરી અને પક્ષીઓ અને પ્રાણીઓમાં રહેલી વિવિધતાઓ એના કાન વાળ પીછા ચાંચ પંજાઓ વગેરેની ચર્ચા કરવામાં આવશે અને એને ઓળખતા શીખવવામાં આવશે તો સૌપ્રથમ આપણે જોઈએ કે આપણા કાન અવાજ સાંભળવાનું કામ કરે છે તે ઉપરાંત શું કાર્ય કરે છે તો કે શરીરનું સંતુલન રાખવાનું પણ કામ કરે છે હવે કાનને ત્રણ ભાગમાં વેચવામાં આવેલા છે તો એ ત્રણ ભાગ ક્યાં તો કે બાહ્ય કર્ણ કર્ણ એટલે કાન બાહ્ય એટલે બહારના કે મધ્યકર્ણ અને અંતકર્ણ દરેક ભાગનું પોતાનું વિશેષ કામ હોય છે તો કેટલાક પ્રાણીઓના કાન બહાર દેખાય છે તો કેટલાક પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી આપણે જોઈએ છીએ કે પક્ષીઓમાં ઘણા પક્ષીઓ એવા હોય છે કે એના કાન આપણને દેખાતા નથી કારણ કે એના પીંછાઓથી ઢંકાયેલા હોય છે હવે આપણે એ જોવાનું છે કે કેના કાન દેખાય છે અને કેના કાન દેખાતા નથી તો કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તે પ્રાણીઓના કાન બહાર દેખાય છે જો બાળકો યાદ રાખજો કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તે પ્રાણીઓના કાન બહાર દેખાય છે અને તેના શરીર પર વાળ પણ હોય છે દાખલા તરીકે જો ગાય છે ભેંસ છે ઘોડો છે કૂતરો છે વાઘ સિંહ ચિત્તો હાથી સસલું વગેરે ઓકે હવે હવે કાનની જગ્યાએ કાણા હોય છે એ કેવા પ્રાણીઓને હોય છે તો એ પણ આપણે શીખીશું કે જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તે પ્રાણીઓમાં કાનની જગ્યાએ કાણા હોય છે જુઓ બાહ્ય કાન દેખાતા નથી એટલે કાનની જગ્યાએ શું હોય છે તો કે કાણા હોય છે અને શરીર પર વાળ હોતા નથી દાખલા તરીકે શાક છે અજગર છે કબૂતર છે પોપટ છે કાગડો ચકલી લકડખોદ હંસ બતક વગેરે ઓકે એને એ પ્રાણીઓ છે એ શું કરે છે તો કે ઈંડા મૂકે છે અને કાનની જગ્યાએ એને કાણા હોય છે બરાબર હવે કેટલાક પ્રાણીઓના શરીર પર વાળ હોય છે તો કેટલાક પ્રાણીઓના શરીર પર પીછા હોય છે આપણે વાત કરીએ ને કે કોઈક પક્ષીઓના શરીર પર વાળ હોય અને કોઈને પીછા હોય છે ને કેટલાક શરીર કેટલાક પ્રાણીઓના શરીર પર ભીંગડા પણ હોય છે જો માછલી છે ગરોળી છે એના શરીર ઉપર તમે જોજો તમને ભીંગળા જોવા મળશે અને જે પ્રાણીઓ ઈંડા મૂકે છે ને એના શરીર પર ભીંગળા કે પીછા હોય છે બરાબર હવે આપણે મોર છે શું છે આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને વાઘ છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે પક્ષીઓ અને સરીસૃપ પ્રાણીઓ એટલે કે સરીસૃપ એટલે કે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ એ ઈંડા મૂકે છે અને સસ્તન પ્રકારના એટલે કે આંચળવાળા પ્રાણીઓ જે બચ્ચાને જન્મ આપે છે પછી ગરોળી કાચીકો સાપ વગેરે કેવા પ્રાણીઓ છે તો કે શરીરસુ પ્રાણીઓ છે મનુષ્ય છે વાઘ છે સિંહ ગાય ભેંસ બિલાડી ઉંદર શાર્ક ચામાચીડિયું વગેરે કેવા પ્રાણીઓ છે તો કે સસ્તન પ્રાણીઓ છે તેમને કાન હોય છે વાળ હોય છે અને બચ્ચાને જન્મ આપે છે ઓકે હવે આપણે ચેપ્ટરમાં જોઈએ કે મારા કાન કોણે મળ્યા છે અહીંયા આપણે જો હાથીભાઈને ભેંસને હરણને સસલું ને જીરાફને બતાવવામાં આવેલા છે એ પ્રાણીઓ કેવી રીતે દર્શાવવામાં આવેલા છે કે જો હાથીભાઈને તો આ બતાવેલા છે પણ એના કાન છે એ બીજા પ્રાણીના છે તો એ જીરાફ છે તો એને પણ બીજા પ્રાણીના કાન મળેલા છે ને એવી રીતે બધા જને એવી દર્શાવવામાં આવેલા છે તો આપણને જુઓ નીચે શું લખેલ છે શું આ પ્રાણીઓ રમૂજી લાગે છે કલાકારે પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોર્યા છે નીચે આપેલી જગ્યામાં પ્રાણીઓના સાચા કાન કયા પ્રાણી પર છે તે જણાવો જો અહીંયા દરેક પ્રાણીઓને બીજા પ્રાણીના કાન બતાવવામાં આવેલા છે બરાબર તો પ્રાણી અહીંયા એક બાજુ પ્રાણી લખેલ છે એક બાજુ કાન લખેલું છે તો કે હાથી છે એને જીરાફના કાન આપેલા છે અને સસલાને સસલાને કોના કાન આપેલા છે જુઓ અહીંયા કૂતરાના છે છે ને પછી ઉંદરભાઈને ઉંદરભાઈને જીરાફ ના આપેલા છે અને જીરાફને છે હાથીના આપેલા છે અહીંયા ઉલટસોલટ થઈ ગયું છે પછી ઉંદરને પછી કૂતરાને કે ના આપેલા છે તો કે ઉંદરના પાછે ભેંસને હરણના અને હરણને ભેંસના બરાબર હવે આપણે આગળ જોઈએ જો અહીંયા શિક્ષક માટે પાઠ્યપુસ્તકમાં પ્રાણી શબ્દો જીવજંતુ પક્ષીઓ શરીરસૃપ પેટે સરકીને ચાલતા પ્રાણી અને સસ્તન પ્રાણીઓ માટે વપરાયા છે હવે આપણે આગળ જોઈએ કે જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે નીચે આપેલા પ્રાણીઓમાં કયા પ્રાણીના કાન તમે જોઈ શકો છો કયા પ્રાણીના કાન તમે જોઈ શકતા નથી નીચે આપેલા કોષ્ટકમાં લખો તો અહીંયા આપણને પ્રાણીઓના નામ આપેલા છે એ પ્રાણીઓને આપણે વર્ગીકરણ કરવાનું છે કેવી રીતે તો કે પ્રાણીઓના જેના આપણે કાન જોઈ શકીએ છીએ એમને આ તરફ લખવાના છે અને જેના કાન આપણે જોઈ શકતા નથી એને આ તરફ લખવાના છે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણે હરણ હરણ છે એના આપણે કાન જોઈ શકીએ છીએ તો કે હા જોઈ શકીએ છીએ તો આપણે આ બાજુ લખીશું પછી દેટકાના તો દેટકો અહીંયા લખેલ છે દેટકો તો દેટકાના કાન આપણે જોઈ શકીએ છીએ તો કે નથી જોઈ શકતા એટલે આપણે એને અહીંયા લખીશું પછી આપેલ છે માછલી તો માછલીના કાન આપણે જોઈ શકતા નથી પછી કીડી તો કીડીના કાન જોઈ શકીએ છીએ તો કે નહીં તો આપણે ન જોઈ શકતા હોય એ બાજુ લખીશું પછી આવશે કાગડો તો કાગડાના પણ આપણે કાન જોઈ શકતા નથી પછી ભૂંડ તો ભૂણના આપણે કાન જોઈ શકીએ છીએ તો આપણે આ બાજુ લખીશું પછી જીરાફ તો જીરાફના તો આપણે જોઈ જ શકીએ છીએ એટલે જીરાફને પણ આ બાજુ લખીશું પછી બિલાડી બિલાડીના કાન પણ આપણે જોઈ શકીએ છીએ પછી વાઘ તો વાઘના કાન આપણે જોઈ શકીએ છીએ કે નહીં જોઈ શકીએ છીએ ને તો વાઘને પણ અહીંયા લખીશું પછી ચકલીને ચકલીના કાન આપણે જોઈ શકતા નથી તો એને આ બાજુ લખીશું પછી આવશે ભેંસ ભેંસને આપણા કાન આપણે કાન જોઈ શકીએ છીએ તો કે હા જોઈ શકીએ છીએ તો ભેંસને આપણે આ બાજુ લખીશું પછી સાપ તો સાપના કાન આપણે જોઈ શકીએ છીએ તો કે નહીં તો આપણે ન જોઈ શકતા બાજુ લખીશું ગરોળી તો ગરોળીના કાન પણ આપણે જોઈ શકતા નથી બતક બતકના કાન આપણે જોઈ શકીએ છીએ તો કે નહીં તો આપણે એને આ બાજુ લખીશું પછી હાથી તો હાથીના કાન તો આપણે જોઈ જ શકીએ છીએ કારણ કે હાથીના કાન કેવા હોય છે મોટા મોટા એટલે હાથીને આપણે આ બાજુ લખીશું પછી વાંદરો તો વાંદરાના કાન પણ જોઈ શકીએ છીએ એટલે આપણે જોઈ શકીએ છીએ એ સાઈડ લખીશું ઓકે હવે શું તમે વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન નથી હોતા જુઓ તમને અહીંયા પૂછવામાં આવ્યું છે કે જેને કાન આપણે જોઈ શકતા નથી એને કાન હોય કે ન હોય તો એને કાન ચોક્કસ હોય છે પણ કેવા હોય છે તો કે કાનની જગ્યાએ એને કાણા હોય છે અથવા એ પીંછાથી ઢંકાયેલા હોય છે એટલે આપણે એના જવાબમાં આપણે એમ પણ કહી શકીએ કે જે પ્રાણીઓના કાન બહારથી જોઈ શકાતા નથી તેમના કાન તેમના પીંછાથી ઢંકાયેલા હોય છે અથવા તો તેમના કાન મીંડા આકારના હોવાથી આપણે તેમને જોઈ શકતા નથી પરંતુ કાન તો હોય જ છે ઓકે હવે ચાલો આપણે આ ચિત્રનું અવલોકન કરીએ તો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે પક્ષીઓ આપેલા છે એનું આપણે અવલોકન કરવાનું છે અને આપણને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાના છે કે ચિત્રમાં આપેલા પક્ષીઓના નામ કહો તો અહીંયા આપણને ચિત્ર આપેલા છે એમાં ક્યાં કયા પક્ષીઓ છે તો મરઘી ચકલી પોપટ બતક અને કાગડો જુઓ અહીંયા દેટકો પણ દેખાય છે પરંતુ આપણે શું પૂછ્યું છે કે કયા કયા પક્ષીઓ દેખાય છે આપણે પક્ષીઓને દર્શાવવાના છે દેટકો છે પક્ષીમાં આવે કે ન આવે એટલે આપણે એનું નામ અહીંયા લખવાનું નથી કે તમે તેમના કાન જોઈ શકો છો તો આપણે આપેલા પક્ષીઓના કાન જોઈ શકીએ છીએ તો કે નથી જોઈ શકતા કારણ કે એક પક્ષીઓના કાન તેમના પીંછા પાછળ ઢંકાયેલા છે એટલે તેમના કાન જોઈ શકાતા નથી હવે તે બધાને કાન છે ભલે આપણે જોઈ શકતા નથી બરાબર હવે આપણે આગળ જોઈએ કે બીજા એવા પ્રાણીઓ શોધો જેના કાન આપણે જોઈ શકતા નથી તેમના નામ લખો તો બીજા આપણે આગળ ઘણા પ્રાણીઓની એવી આપણે વાત કરેલી જ છે કે જેમને કાન આપણે જોઈ શકતા નથી એમાં આપણે લખીશું માછલી છે મગર ગરોળી દેટકો કાંચીકો માખી મચ્છર કબૂતર હોલો હંસ કોયલ સમડી વગેરે આ બધા પ્રાણીઓ એવા છે કે જેના કાન આપણે જોઈ શકતા નથી કારણ કે ઘણા પ્રાણીઓને કાનની જગ્યાએ કાણા હોય છે અને ઘણાને પીછાથી ઢંકાયેલા હોય છે એટલે આપણે એના કાન જોઈ શકતા નથી હવે આગળ જુઓ કે વાંચો અને લખો તો જેના કાન પંખા જેવા હોય તે પ્રાણી તો પંખા જેવા કોના પ્રાણી કાન હોય છે એ પ્રાણી ક્યુ હોય તો જેનું કદ છે એકદમ મોટું હોય છે બધા પ્રાણીઓથી મોટું દેખાય છે કેવું પ્રાણી તો કે હાથી હાથી ભયના કાન કેવા હોય તો કે પંખા જેવા અને મોટા તો અહીંયા આપણે લખીશું હાથી જેના કાન પરણો જેવા હોય તે પ્રાણી પરણો એટલે કે વૃક્ષના પાન જેવા તો એવા કાન હોય છે વિચારો જોઈએ સસલા ભાઈના હોય કે ન હોય ઓકે તો કે જેના કાન પણ જેવા હોય તે પ્રાણી કોણ છે તો કે સસલું હવે આગળ જુઓ જેના કાન તેમના માથાની ટોચ ઉપર હોય તે પ્રાણી જેના કાન છે એના માથાની ટોચ ઉપર એટલે કે માથા ઉપર હોય એ પ્રાણી ક્યુ હોય તો આપણને ચિત્ર બતાવવામાં આવેલું જ છે હરણ અને જીરા એવી બે પ્રાણીઓ એવા છે કે એના માથાની ટોચ ઉપર એમના કાન હોય છે હવે આગળ જુઓ કે જેના કાન તેના માથાની બંને બાજુએ હોય તેવા પ્રાણી તો આપણે જોઈએ જ છે આપણે ખબર જ છે આપણે જોયા જ હોય એ પ્રાણીઓને કે જેના કાન છે તેમના માથાની બંને બાજુ એ હોય તો એમાં આપણે લખી શકીએ ભેંસ ગાય બળદ બકરી ઓકે એ પ્રાણીઓ છે એના કાન છે ક્યાં હોય તો કે માથાની બંને બાજુ બરાબર હવે આપણે આગળ જોઈએ તમે સારી રીતે જાણો છો કે કાન સાંભળવામાં મદદ કરે છે કેટલાક પ્રાણીઓમાં તમે કાન જોઈ શકો છો તો કેટલાકમાં જોઈ શકતા નથી આપણે પક્ષીઓના કાન જોઈ શકતા નથી પક્ષીઓને માથાની બંને બાજુનાના કાણા હોય છે સામાન્ય રીતે કાણા પીંછાથી ઢંકાયેલા હોય છે તે પક્ષીઓને સાંભળવામાં મદદ કરે છે જો આપણે આગળ વાત થઈ જ ગઈ છે બરાબર જો તમે ધ્યાનપૂર્વક જુઓ તો ગરોળીના માથા પર નાના કાણા હોય જોઈ શકો છો તે તેના કાન છે મગરને પણ આ રીતે કાન હોય છે પરંતુ આપણે તે સરળતાથી જોઈ શકતા નથી જો ગરોળી અને મગર એ બંનેને માથા પર નાના કાણા કાણા હોય છે એ આપણે જોઈ શકતા નથી હવે કોની ચામડી તમે જાણો છો કે પ્રાણીને તેના કાનથી કેવી રીતે ઓળખાય હવે આપણે પ્રાણીઓને તેમની ચામડીથી ઓળખીએ જુઓ અહીંયા આપણને પ્રાણીઓની ઓળખ કઈ રીતે કરવાની છે તો કે એની ચામડીથી કરવાની છે હવે આગળ જોઈએ કે નીચે આપેલા પ્રાણીઓના નામની સામે તેના દેખાવને આધારે સામે ખાનામાં રાઈટની નિશાની કરો તો અહીંયા આપણે પેલા ખાનામાં પ્રાણી આપેલા છે એના નામ આપેલા છે પછી એના કાન દેખાય છે કે નહીં કાન એ કાન દેખાતા હોય તો રાઈટ કરવાનું એ કાન ન દેખાતા હોય એ ચામડી પર વાળ હોય અને ચામડી પર પીછા હોય તો સૌ પ્રથમ બકરી તો બકરીના કાન દેખાય છે તો કે હા દેખાય જ છે પછી કાન દેખાતા ન હોય કારણ કે દેખાય છે એટલે આપણે આમાં કંઈ કરવાનું નથી આમાં રાઈટની નિશાની કરવાની છે પછી ચામડી પર વાળ હોય તો કે હા હોય છે એટલે આપણે એમાં રાઈટ કરીશું આમાં કંઈ આપણે કરવાનું નથી બરાબર હવે એવી રીતે હાથી ચકલી કબૂતર ઉંદર બિલાડી ભેંસ બતક દેટકો કાગડો મોર ભૂંડ મરઘી ઊંટ ગરોળી અને ગાય એમાં તમારે તમારી રીતે વિચારવાનું છે અને એમાં રાઈટ રોંગની નિશાની કરવાની છે ઓકે હવે આગળ જોઈએ તમે ગાય અને ભેંસ માટે કયા ખાનામાં રાઈટ કર્યું દૂરથી તમે તેમની ચામડી ઉપર વાળ જોઈ શકો છો તેમાંના કોઈ એકની નજીક જવાનો પ્રયત્ન કરો શું તમે વાળ જોઈ શકો છો જો ગાય અને ભેંસ છે એના કાન દેખાતા હોય અને ચામડી પર વાળ હોય તે બંને ખાનામાં તમે રાઈડ કર્યું હશે અમે દૂરથી અને ચામડી પર વાય વાળ જોઈ શકતા નથી તે નજીક જતા ગાય અને ભેંસના શરીર પર સ્પષ્ટ રીતે નાના નાના ઘણા બધા વાળ હોય છે એ તમે જોઈ શકો છો હવે જો તમને હાથી મળે તો તેને અડકવાનું સાહસ તમારામાં છે શું તમે જાણો છો કે હાથીને પણ તેની ચામડી પર વાળ હોય છે જો હાથી જ છે એને અડકવાનું સાહસ તો આપણે કરી જ ન શકીએ કારણ કે બીક લાગે ને તો હાથી એક છે આપણા માટે તો અજાણ્યું જ પ્રાણી છે તો એ હાથીની નજીક છે એને તમે જુઓ તો એમની ચામડી પણ તમને વાળ જોવા મળશે બરાબર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ એકમાં અહીંયા સુધી શીખ્યા ફરીથી મળશું ત્યારે આગળ અભ્યાસ કરીશું આભાર